ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिबोद्भूतै यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवां कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तो सहवीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तुमाविद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्

उत विद्वानमुल्लोकम् प्रेत्य कश्चन गच्छति आहो विद्वानमुल्लोकम् प्रेत्य कश्चित्समश्नुता उ सोकामयत बहुस्यां प्रयायेति सतपो तप्यत सतपस्तप्त्वा इदुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत् निरुक्तञ्चानिरुक्तञ्च निलयनञ्चानिलयनञ्च विज्ञानञ्चाविज्ञानं च सत्यञ्चानृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति भाष्यकार कहे नहीं अन्यत्र उपलब्धते ब्रह्म निर्विशेषवात् विशेष संबंधो ही उपलब्धि हेतु दृष्ट यथा राहो हो चंद्रार्क विशेष संबंध एवं अंतकरण गुहा संबंध ब्रह्मण उपलब्धि हेतु सन्निकर्षात अवभास अवभासात्मकवाच्च अंतकरण से એટલે આપણે બ્રહ્માનો પ્રવેશની ચર્ચા કરતા હતા જગતનું કારણ બ્રહ્મ જેણે બધું સર્જીને બુદ્ધિમાં પ્રવેશ કર્યો આ કઈ રીતે સમજાવું પ્રવેશ એટલે એની ચર્ચા કરી કે વાસ્તવમાં બુદ્ધિમાં ઉપલબ્ધ છે બુદ્ધિમાં એને 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 જાણી શકાય છે ઉપલબ્ધિ એટલે એને જાણી શકાય છે રેકોગ્નિશન એટલે બુદ્ધે હે અન્યત્ર આચાર્ય કે છે બુદ્ધિથી અન્ય જગ્યાએ અન્યત્ર બુદ્ધિથી અન્ય જગ્યાએ બ્રહ્મ નહીં ઉપલબ્ધ તે એટલે બ્રહ્મને જાણી ન શકાય બ્રહ્મને તમારે જાણવું હોય જગતનું કારણ બ્રહ્મ જે છે એને જાણવું હોય તો ક્યાં જણાય તો કે બુદ્ધિમાં જ જણાય એ એનો પ્રવેશ છે વસ્તુને જ્યાં જણાય ત્યાં એ પ્રવેશેલી છે તો જ જણાય તમે મને ઘરની અંદર જાણો દાખલા તરીકે તો મતલબ કે હું ઘરમાં પ્રવેશેલો છું એટલે વાસ્તવમાં બુદ્ધિથી અન્યત્ર આચાર્ય કહે છે બ્રહ્માને જાણી ન શકાય બુદ્ધિ બુદ્ધિથી અન્યત્ર કશી વસ્તુને ન જાણી શકાય કોઈ પણ વસ્તુને સમગ્ર જગતને સમગ્ર જગતને ક્યાં જાણો બુદ્ધિમાં જ જાણો એટલે બુદ્ધિથી અન્યત્ર કશી વસ્તુને ન જણાય જગતને જ બુદ્ધિથી અન્યત્ર ન જણાય તો જગતનું કારણ એ પણ બુદ્ધિથી અન્યત્ર ન જણાય એટલે બ્રહ્મ કંઈ એમાં અપવાદ નથી લો બુદ્ધિમાં બ્રહ્મને બુદ્ધિમાં જણાય બાકીની બધી વસ્તુને સ્વામીજી તમે હું ત્યાં જાણું છું સ્વામીજીને જાણો છો ત્યાં રહેલા છે સ્વામીજી ત્યાં અમેરિકામાં બેઠા છે ત્યાં રહેલા છે એવું ક્યાં જણાય છે અહીંયા જ જણાય છે ને બધું જણાય ક્યાં અહીંયા જ દેશકાળ અને દેશકાળમાં રહેલી બધી જ વસ્તુઓ ક્યાં જણાય છે બુદ્ધિમાં તો પછી એનું કારણ જે છે ઉપાદાન કારણ ક્યાં જણાય જ્યાં કાર્ય જણાય ત્યાં જ કારણ જણાય બીજું શું ત્યારે એટલે બ્રહ્મ જે છે એના સ્વરૂપમાં ઉપલબ્ધ છે આ બધા નામરૂપની અંદર તો સમજી કારણ તો ગમે ત્યાં જાણી શકાય સર્વવ્યાપી હોય ને આ ભાઈ બધું બરાબર છે પરંતુ બધે ઉપલબ્ધ બધે નામરૂપ ધારણ કરીને બેઠું છે અને આ સમગ્ર જગત બ્રહ્મ છે એમ કહીએ છીએ એટલે જગત એટલે બધા નામરૂપો એ નામરૂપો બ્રહ્મ છે એટલે બ્રહ્માને ચૈતન્યના રૂપમાં ચૈતન્ય સ્વરૂપના રૂપમાં ક્યાંય તમે જાણો ન જાણી શકો કારણ કે નામરૂપ સાથે રહેલું છે એટલે વાસ્તવની અંદર છેવટે ચૈતન્યને જાણવા માટે ચેતનને જ જાણવો પડે ચેતનના રૂપમાં ત્યાં ભલે ને પછી તમે સાક્ષી પછી આગળ જ વાત કરો એ જુદી વસ્તુ છે પરંતુ ત્યાં એટલે બુદ્ધિની અંદર જણાય અને ભાષાકાર એના માટે એક નિયમ બતાવે છે વિશેષ સંબંધ હિ ઉપલબ્ધિ હેતુ દ્રષ્ટા આ એક સામાન્ય નિયમ કે છે કે વાસ્તવની અંદર ઉપલબ્ધિનો હેતુ ઉપલબ્ધિનું કારણ અર્થાત જાણી શકાય જાણી શકાય એના માટેનું કારણ જે છે એ વાસ્તવમાં શું છે એ એ એ વસ્તુ જે છે જેને તમે જાણો છો એ વસ્તુનો સંબંધ એક વિશેષ સંબંધ જે હોય છે એ વાસ્તવના એ એ વિશેષ સંબંધથી યુક્ત હોવાને કારણે એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ એટલે વિશેષ જ્ઞા વિશેષ જ્ઞાનેન વિશેષસ્ય ઉપલબ્ધિ ભવતી એટલે એના પણ વસ્તુના વિશેષ રહેલા હોય છે સ્પેશિયલ ફીચર આપણે જેને કહીએ ને એ વાસ્ત એનો એનું જ્ઞાન વિશેષ ઉપલબ્ધિ વિશેષ્ય ઉપલબ્ધિ ભવતી એ વિશેષ જ્ઞાનથી યુક્ત હોવાને કારણે વિશેષ વસ્તુ રહેલી છે એની અંદર દરેકે દરેકમાં એ વિશેષ વસ્તુ ના જ્ઞાનથી એ વિશેષ્ય જાણી શકાય છે જેમ કે વાસ્તવમાં વૃક્ષને તમે જાણો છો બરાબર તો વૃક્ષમાં શું રહેલું છે શું વિશેષ છે વૃક્ષત્વમ રહેલું છે એટલે તમે જાણો છો એવું નથી કે તમે નાના હતા અને ત્યારે તમારા ઘરની સામે એક વૃક્ષ હતું એને તમે જાણ્યું માતા પિતાએ કોઈ કહ્યું કે આ વૃક્ષ કહેવાય અને તમે એને જાણ્યું આ વૃક્ષ છે પણ હવે એવું નથી પછી તો તમે અનેક જગ્યાએ ગયા અને બધું કેટલે પણ બધી જગ્યાએ હવે તમે વૃક્ષને ઓળખો છો તમે તમારા ઘરની સામેનું વૃક્ષ તો તમે ત્યાં છો જ નહીં બીજે છો તો પણ તમે એ વૃક્ષને જાણી શકો છો ને બધે કહો છો કે આ વૃક્ષ છે આ વૃક્ષ છે આ વૃક્ષ છે ભલે ને અનેક પ્રકાર હોય કેટલાય પ્રકારના વૃક્ષો હોય છે પણ બધાને તમે જાણી શકો છો વૃક્ષના રૂપ કેમ કારણ કે એ વૃક્ષ જે વિશેષ છે એની અંદર એક વિશેષ રહેલો છે એને તમે ઓળખી લીધો છે એ વિશેષ જે છે એ વિશેષનો સમ એ વિશેષ જે છે એ વિશેષ્યની અંદર રહેલું જ હોય અને એ વિશેષના જ્ઞાનથી તમે પેલા વિશેષ્યને ઓળખી કાઢો છો કયો વિશેષ વૃક્ષત્વમ એ વૃક્ષત્વને જાણી લીધું છે તમે માટે હવે જગતમાં ગમે ત્યાં જાઓને કોઈપણ દેશમાં તમે વૃક્ષને ઓળખી કાઢો એમ એ કહેવાનો આશય છે એટલે વિશેષ સંબંધ હિ ઉપલબ્ધિ હેતુ દૃષ્ટ હે વિશેષનો સંબંધ છે વિશેષ્ય સાથે એ સંબંધ અને એટલે વિશેષના જ્ઞાનથી તમે વિશેષ્યને ઓળખી કાઢો છો કારણ કે વિશેષ એની સાથે સંબંધિત છે એમાં રહેલું છે ને વૃક્ષત્વ ક્યાં રહેલું છે વૃક્ષમાં રહેલું છે વૃક્ષત્વને ઓળખી કાઢીશ તમે માટે હવે ગમે વૃક્ષ ના હોય નાનું મોટું ગમે તે ના હોય ઘણી વાર રંગે જુદા હોય છે પાંદડાના રંગ દરેક વખતે લીલા હોય એવું નહીં જુદા પણ હોય અહીંયા કોઈક વૃક્ષ હોય છે આવા હું જોઉં છું જે કથ્થાઈ રંગના પાંદડા એના હોય પણ ઓળખી કાઢો તમે અને ઠૂઠું હોય તો ઓળખી કાઢો મતલબ કે બધા પાન ખરી ગયા આવે આ પાનખર આવી એટલે તો ઓળખી કાઢો છો કારણ કે તમે પેલું વૃક્ષત્વ ઓળખી કાઢો તમે જાણો છો કે આ વૃક્ષત્વ નામનો વિશેષ આ વિશેષ છે એટલે કે વૃક્ષની અંદર રહેલો છે એનો સંબંધ છે એની સાથે એટલે વૃક્ષત્વને ઓળખી કાઢ્યું છે જાણી લીધું છે માટે દરેકે દરેક વિશેષ છે દરેકે દરેક વૃક્ષને તમે ઓળખો છો એમ કહેવાના આશય છે એટલે ઉપલબ્ધિ હેતુ હું કોઈ વસ્તુને તમે ઓળખી કાઢો છો જાણો છો જાણી લો છો રેકોગ્નિશન કારણે વિશેષ સંબંધને કારણે એવી રીતે આપણે દેશથી વિશિષ્ટ હોય તો ઓળખી કાઢીએ છીએ સમયથી વિશિષ્ટ હોય તો ઓળખી કાઢીએ છીએ અહીં તો આપણે અમે તમને વૃક્ષત્વની વાત કરી પણ વસ્તુ દેશ વિશિષ્ટ પણ હોય એટલે વ્યક્તિને આપણે દેશ વિશેષ પણ ઓળખી કાઢીએ છીએ ઓ આ ઓળખ્યા દેવદત્ત એમ કે દેવદત્તને ઓળખ્યા આમ આમ દેવદત્ત નામ આપે ને ત્યારે ઘણી વાર કહે ને કે પેલા દેવદત્તને જાણો છો આ દેવદત્ત જ નામ અમે આપણું એટલે અહીંયા બધા દેવ કારણ કે પછી કોઈક બીજું નામ દઈએ ને કોઈકને થાય કે અમારું નામ લીધું એટલે દેવદત્ત સૌથી સારું દેવેના દત્ત દેવનો દીધેલો દેવદત્ત કહેવાય એટલે યજ્ઞ દત્તને દેવદત્તને બ્રહ્મદત્તને સોમદત્તને વિષ્ણુદત્તને વિષ્ણુ દત્તને અમે તો આ આ નામ આપીએ વિષ્ણુએ દીધેલો મેં આપણે હોય જ ગણ્યા સ્વામીજી ભગવાને દીધો દીકરો સા ભગવાને દીધી દીકરી સા જે હોય તે એટલે આ અમારા દેવદત્ત ભાઈ દેવદત્ત દેવદત્ત હું કરું તમે તો તમે કોણ કયા દેવદત્ત અરે પેલા સોજિત્રાવાળા વાળા ઓ ઓળખ્યા 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 જોયું તમે એટલે એ દેશ વિશિષ્ટ દેવદત્ત છે તો તરત ઓળખી કાઢો છો એવી રીતે કાળ વિશિષ્ટ હોય આ ઘણા બધા લોકો આમ બધા બેઠા હોય તમે દૂરથી કોઈક બીજાને તમે ઓળખાણ આપતા હોય હવે આ બીજો દેવદત્ત લઈએ બરાબર એક ટોળામાં દેવદત્ત બેઠા છે અને એને તમે કોઈ બીજાને એ દેવદત્તને ઓળખાણ આપો છો દૂરથી કાળ વિશિષ્ટ આ બધાની અંદર પહેલાં સૌથી ઘરડા જે દેખાય છે ને ઓકે આ સૌથી જે ગરડા નથી દેખાતા અંદર બસ એ એ દેવદત્ત છે આ કાળ વિશિષ્ટ થયો ગરડા સમય એટલે એ જ એ જ એટલે પછી કાળ આવ્યો ને એટલે આ કાળ વિશિષ્ટ દેવદત્ત એટલે દેશ વિશિષ્ટ પણ હોઈ શકે કાળ વિશિષ્ટ પણ હોઈ શકે એ રીતે તમે વ્યક્તિ વસ્તુને ઓળખી શકો છો ઘણીવાર બીજી રીતે પણ આપે આ સૌથી લાંબા નાકવાળા નથી દેખાતા અથવા માંજરી આંખવાળા ચાલો એ વધારે સર આ માંજરી આંખોવાળા જે છે ને નથી એના પેલામાં બધાની વચ્ચે પેલા માંજરી આંખોવાળા બસ એ દેવદત્ત છે હા એટલે હવે આ સ્વરૂપ વિશિષ્ટ એટલે ના શરીરના કોઈ વિશેષણો એ શરીર વિશિષ્ટ અમુક શરીર વિશિષ્ટ દેવદત્ત દેશ વિશિષ્ટ દેવદત્ત કાળ વિશિષ્ટ દેવદત્ત એટલે કોઈ પણ વસ્તુને આપણે ઓળખી કાઢીએ છીએ કારણ કે એ અમુક પ્રકારના વિશેષોથી યુક્ત છે વિશેષ સંબંધિત છે અને એ વિશેષના જ્ઞાનથી આપણે વિશેષનું જ્ઞાન થઈ જાય છે એમ કહેવાનો અહીંયા આચાર્ય નિયમ આપ્યો એમણે અને અહીંયા અહીંયા આચાર્ય જરા જુદું ઉદાહરણ લે છે શું કે છે યથા રાહો હો ચંદ્રાર્ક વિશેષ સંબંધ તમે જ આ જે છે આકાશની અંદર તમે જે જુઓ તો કેટલા બધા નક્ષત્રો નક્ષત્રો એટલે જ્યાં બધા તારાઓનો સમૂહ એને નક્ષત્ર કહીએ કોન્સ્ટલેશન અને એમાં એમાં સૂર્યચંદ્ર બધું આવી ગયું સૂર્ય સૂર્યભાઈ હવે પછી એને એ એ સૂર્ય અને ચંદ્રમાં આમ ભેદ રાખીએ છીએ આપણે કારણ કે ચંદ્ર તો શું છે કે ભાઈ એ તો ઉપગ્રહ કહીએ ને આપણે સૂર્ય જે છે એને ગ્રહ ગણો પ્લેનેટ તારો પરંતુ ચંદ્ર જે છે એ ખરેખર તો ગ્રહ નથી ઉપગ્રહ છે વાસ્તવમાં એવું કહીએ આપણે આમ તો સૂર્યને ગ્રહ ન કહેવો જોઈએ પણ ચાલો હું કહું છું ગ્રહ સામાન્ય રીતે કોને કહીએ જે સૂર્યની આસપાસ ફરે ઉપગ્રહ કોને કહીએ જે પૃથ્વીની આસપાસ ફરે જે તે ગ્રહની આસપાસ ફરે એને આપણે એ રીતે ચંદ્ર એટલે આવું બધું કહેતા હોય છે કે ભાઈ આ ગુરુને આટલા ચંદ્ર છે ને શનિમાં આટલા ચંદ્ર છે ને પૃથ્વીને એક જ ચંદ્ર છે વગેરે વગેરે એનીવે પરંતુ કહેવાનો આશય એવો છે કે તમે આ બધા આ બધા તારાઓના સમૂહ જે નક્ષત્ર વગેરે કહીએ છીએ એની અંદર આ સૂર્યને તારો ગણી શકો તમે એટલે વાસ્તવની અંદર એ એ નક્ષત્રોના સમૂહમાં ક્યાં બધા તમે આવી રીતે સૂર્યને જુઓ સૂર્યને સૂર્યમંડળના એના એના કુટુંબના સભ્યો બધા ગ્રહોને જુઓ એ ગ્રહોની આસપાસ ફરતા ઉપગ્રહોને દાખલા તરીકે જોઈએ આ સમજો પણ ક્યાંય તમને રાહુના દર્શન ના થાય એટલે રાહુ જે છે ને એને વાસ્તવમાં પડછાયો કહેવામાં આવે છે ગ્રહનો પડછાયો શેડો શેડો ઓફ ધ પ્લેનેટ એવું કહેવાય રાહુ તો અમે એવો સ્વતંત્ર ગ્રહ જેવું નથી રાહુ એટલે રાહુના તમને આ નક્ષત્રની અંદર દર્શન ના થાય રાહુ તો પેલા ગ્રહનો પડછાયો છે છતાંય વાસ્તવની અંદર તમે જે જન્માક્ષર વગેરે કરતા હોય છે એની અંદર તમે જો જુઓ તો રાહુનો બહુ મોટો ફાળો હોય છે રાહુ ને કેતુનો બહુ મોટો ફાળો હોય છે એની અંદર આમ રાહુ ક્યાંય નજરમાં નથી આવતો પેલા કે આ ફલાણો ગ્રહ અહીંથી આજ આ સ્થાનમાંથી આ સ્થાનમાં ગયો આ અહીંથી આમ ગયો અને ત્રીજા સ્થાનમાંથી પલાણમાં ગયો આ અથવા આ નક્ષત્રમાંથી પેલામાં પ્રવેશો ને બધું બોલે બરાબર ને ગુરુ ગુરુ પેયારથી ગુરુ ગ્રહ અમે ફલાણામાં પ્રવેશે છે ફલાણા કોન્સ્ટોલેશનમાં પ્રવે ફલાણા મતલબ ફલાણા નક્ષત્રની અંદર સત્યાવીસ નક્ષત્રની અંદર આ બધું ફરતું રહે એમાં રાહુને બતાવે રાહુ અરે પણ રાહુ ક્યાં છે બીજું બધું તો છે ને ફરે છે બરાબર છે એ એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં જાય છે બરાબર બરાબર છે પણ રાહુ તો છે જ નહીં ખરેખર તો રાહુ તો કોઈ એક કોઈ ગ્રહનો પડછાયો છે તો પણ રાહુની ગતિ એ બતાવે અને એવું કે વાસ્તવમાં રાહુને કારણે તમને રાહુની અમુક રાહુની ગતિને કારણે તમે ભટકતા રહો ભટકતા રહો ભટકતા રહો એમ અને છેવટે તમે આ સ્વામીનો ભેટો થઈ જાય અને આશ્રમમાં આવીને પડો એટલે એના જેવો એ માણસ ખ્યાલમાં છે એવો છે એટલે તમને થાય કે આ રાહુની ગતિ પણ રાહુ કોઈ જગ્યાએ તમને દેખાય નહીં કારણ કે કોઈ ગ્રહનો પડછાયો ને તમે કંઈ સ્વતંત્ર ગ્રહ તરીકે એની ગતિ કેવી રીતે બતાવી શકો ના જ બતાવી શકો અને એવું કહેવાય છે કે પ્રત્યેક ગ્રહ જે છે ને એ એ આપણા ઘડિયાળના કાંટાની ગતિની રીતે ફરે છે ક્લોકવાઈઝ જ્યારે રાહુ કેતુ છે ને એવું ઊંધા ઊંધા ફરે છે એન્ટી ક્લોકવાઈઝ એટલે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં બધા ગ્રહો આમ ગ્રહ એ રીતે બતાવે આમ ઘડિયાળના કાંટો જેમ ફરતો એ રીતે અને રાહુ કેતુ આમ ઉધા ફરે એવું બતાવે અને આ દક્ષિણવૃત્તિ સ્તોત્રની અંદર આચાર્ય મેન્શન કરે છે દિવાકર દિવાકર હિન્દુ સંબંધે રાહુ ઉપલબ્ય તે એટલે ત્યાં તો પેલું રાહુગ્રસ્ત દિવાકર એન્દુ સદૃશો માયા સમાચ્છાદન હતા એમ કે છે પરંતુ અહીંયા એ કે છે દિવાકર હેતુ સંબંધે એના રાહુ ઉપલબ્ધ છે વાસ્તવમાં રાહુ જે છે એ તમને જે દેખાય છે શાના કારણે દેખાય છે સૂર્ય ચંદ્રના સંબંધને કારણે દેખાય છે સૂર્ય ચંદ્રના સંબંધને કારણે એટલે શું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે જે પેલો પડછાયો દેખાય છે બરાબર ને તમે જાણો છો વસ્તુ એ પડછાયાને રાહુ કહેવાય છે ગ્રહણો પડછાયા છે ક્યાં પૃથ્વીનો ક્યાં ચંદ્રનો સૂર્યનો પડછાયો ના એટલે પૃથ્વી કે ચંદ્રના પડછાયાને આપણે એ એને જ આ રાહુ વગેરે કહેતા હોઈએ છીએ એટલે એટલે એવું એવું થાય ને એટલે પછી એટલે એટલે કહેશું ખરેખર કે આ સૂર્ય કે ચંદ્ર સૂર્યગ્રહણમાં જાણે સૂર્ય ગળાઈ ગયો એવું લાગે ચંદ્રગ્રહણમાં ચંદ્ર ગળાઈ ગયો એવું લાગે હે ને પડછાયો એટલે શું એ આમ ઢંકાઈ જાય

અને એટલે રાહુને જાણો રાહુને જાણવો કેવી રીતે ભાઈ રાહુની તમે આ તમે જન્માક્ષરમાં બતાવો છો તો રાહુને જાણવો કેવી રીતે રાહુ તો આમ તો પડછાયો છે તો કે કંઈ ચિંતા ના કરો સૂર્યગ્રહણ આ વાદો કે ચંદ્રગ્રહણ જે હવે આવી રહ્યું છે આ વાદો એટલે એ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ વખતે જાણે સૂર્ય સૂર્યગ્રહણમાં સૂર્ય ગળે ગયેલો જણાય ચંદ્રગ્રહણમાં ચંદ્રગળે ગયેલો જણાય હા તો કે એ ગળાઈ ગયો ને જુઓ બસ આ એ એ ગળી જનાર છે પેલો એ તમને રાહુ છે એમ કે સમજી ગયા એટલે આ રીતે રાહુ ક્યારે જણાય કે વાસ્તવની અંદર આવું ગ્રહણ હોય એની ત્યારે એ જણાય પડછાયાના રૂપમાં ખરેખર પડછાયો જ તમે જાણો છો એ વસ્તુ એટલે એ વાસ્તવમાં પડછાયો હોવાને કારણે આપણને લાગે કે જે તે વસ્તુ ગળાઈ ગઈ પરંતુ ખરેખર એ જ ગળાઈ નથી હોતી એટલે રાહુને જાણવો માટે રાહુ આ રાહુની ઉપલબ્ધિ સમજી ગયા રાહુ ક્યારે જણાય કે વાસ્તવમાં આવો સૂર્યચંદ્ર ગ્રહણ વખતે જ જણાય આ એનો વિશેષ આની વિશેષતા છે એટલે સૂર્યચંદ્રગ્રહણ વખતે જ જણાય એવી રીતે વાસ્તવમાં આ મેં તમને પેલું દેશ વિશિષ્ટ દેવદત્તને બધું કહ્યું આચાર્ય આવું પ્રકારનું ઉદાહરણ આપે છે કે રાહુને જાણવાનું પહેલાં દેવદત્તને દેશથી વિશિષ્ટ જાણ્યો કે કાળથી વિશિષ્ટ જાણ્યો આપણે કે અમુક પ્રકારની ફીચર્સ માંજરી આંખો વગેરે દ્વારા દેવદત્તને જાણ્યું એવી રીતે રાહુને ક્યારે જણાય સૂર્યગ્રહણ વખતે જ જણાય કે ચંદ્રગ્રહણ વખતે જ જણાય આવું પ્રકારનું ઉદાહરણ આપે છે અધર એના સિવાય તમે રાહુને જાણી ન શકો કારણ કે આવો કોઈ ખરેખર ગ્રહ જ નથી એ તો કેવળ ગ્રહનો પડછાયો જ છે ગ્રહનો પડછાયો તો સમય ચંદ્રનો પડછાયો તો ગ્રહ ચંદ્ર ગણી લો અહીંયા ઉપગ્રહનો પણ છાયા એ તમારે એવી રીતે ગણી લેવા એટલે વાસ્તવની અંદર આ રીતે રાહુને પણ આવી રીતે વિશેષ રાહુની આવી વિશેષતા છે કે ગ્રહણ વખતે જણાય જેમ પેલા દેવદત્તની વિશેષતા છે કે દેશ વિશિષ્ટ છે દેશથી વિશેષતા દ્વારા શું દેવદત્તને જણાય એવી રીતે આ તો આચાર્યનું ઉદાહરણ છે આ રીતે કારણ કે આ હું જ ઉદાહરણ એમણે દક્ષિણામૂર્તિમાં પણ આપ્યું છે દક્ષિણામી સ્તોતમાં ચાલો એની એવીને એવી રીતે આ બધું તો ઉદાહરણ હતા હવે આપણી વાત કરીએ અંતઃકરણ ગુહા સંબંધ બ્રહ્મણ ઉપલબ્ધિ હેતુ એટલે હવે બ્રહ્મને જાણવું છે તો બ્રહ્મ પણ કોઈ કશાકથી વિશેષતા વિશેષથી યુક્ત વિશેષતાથી યુક્ત છે કશાથી સંબંધિત કંઈક વિશેષતા સંબંધિત છે એ દ્વારા એમ બ્રહ્મને પણ જણાય દેશકાળ વિશિષ્ટ નહીં તો ક્યાં એટલે કે છે અંતઃકરણ ગુહા સંબંધ બ્રહ્માનો પણ આ બુદ્ધિ ગુફા સાથે સંબંધ રહેલો છે બુદ્ધિ ગુફા બુદ્ધિરૂપી ગુફા જે છે એની સાથે સંબંધ કે ગુફા કેમ કહો છો પેલી ગુહા ગુહા કરે છે અને યોવેદ નિહિતમ ગુહાયામ ત્યાંથી શરૂઆત થઈ હતી અને ગુફા બરાબર જ છે બુદ્ધિ ગુફા જ છે બુદ્ધિમાં જ અજ્ઞાન બધું છે બધું કેટલું મારા વિશેનું અજ્ઞાન ને જગત વિશેનું અજ્ઞાન અને ત્યાં જ લાઈટ થાય છે જાણો છો આખા જગતને મેં કહ્યું ક્યાં જાણો છો અહીંયા જ જાણો છો ત્યારે લાઈટ થાય ત્યારે એમ એ વિશેનું અજ્ઞાન જાય બસ હા વૃક્ષને જાણ્યું તો વૃક્ષ વિશેનું અજ્ઞાન એટલું ગયું બાકી પાછું બધું બધું જ છે હા બુદ્ધિમાં પણ બુદ્ધિને ગુફા જ કહેવાય એની વે અને એ બુદ્ધિરૂપી ગુફામાં આ બેઠેલો છે અને ત્યાં જ એને જાણવાનું છે જગતને જ્યાં જાણો છો ત્યાં જ એને જાણો એનું કારણ એની વે એટલે બુદ્ધિ ગુફા સાથે આ સંબંધિત છે જગ્યા બુદ્ધિ ગુફા સાથે એનું એસોસિએશન રહેલું છે અને એ એટલા કારણે બુદ્ધિ ગુફા સાથે એનો એનો સંબંધ રહેલો હોવાને કારણે તમારે બુદ્ધિમાં જાણવાનું એમ કે છે રાહુને જેમ તમે પહેલાં સૂર્યગ્રહણ સાથે એનો સંબંધ રહેલો છે માટે સૂર્યગ્રહણ વખતે જાણો છો જે તે વ્યક્તિની માંજરી આંખો વ્યક્તિ માંજરી આંખો ધરાવે છે માંજરી આંખોથી સંબંધિત હોવાને કારણે એ વ્યક્તિને તમે જાણો છો કોઈ દેશ વિશેષને કારણે તમે વ્યક્તિને જાણો છો કાળ વિશેષને કારણે વ્યક્તિને જાણો છો એવી રીતે બુદ્ધિરૂપી ગુફા સાથે જ આ બ્રહ્મને સંબંધ હોવાને કારણે બ્રહ્મને બુદ્ધિમાં જાણો છો બસ એમ કહેવાનો આશય છે એટલે આપણે આ વ્યક્તિને પેલા એડ્રેસથી આપણે નથી ઓળખી કાઢતા વ્યક્તિને વાસ્તવમાં એડ્રેસ દ્વારા ઓળખી કાઢી ઘણી વાર એક જ આ મને બરાબર યાદ છે કે અમદાવાદમાં આ બધું આપણે આ અધ્યાત્મવિદ્યા મંદિરની અંદર બધા એડ્રેસ લઈને બેસીએ એટલે આખી પેલું એડ્રેસનું લિસ્ટ હોય ને લઈને બધા બેસીએ અને બીજા પણ મિત્રો બધા સાથે હવે કેટલા બધા નામ તો એક સરખા મળે આ મીનાક્ષીબેન પટેલ મીનાક્ષીબેન પટેલ મીનાક્ષીબેન પટેલ મીનાક્ષીબેન પટેલ કેટલા મીનાક્ષીબેન પટેલ પછી હવે કયા મીનાક્ષીબેન પટેલ તો પછી જોઈએ પેલો પેલું એડ્રેસ કયું છે જુઓ હા નારણપુરાવાળા ઓકે 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 હાઉ એ એવી રીતે આ બધા કેવા ઉદાહરણો છે જુઓ એટલે આવું બધું નીકળે ફળદ્રુપ એટલે આ બધું અનુભવમાં જ છે પણ અત્યારે યાદ આવે છે આ બધું એટલે વાસ્તવની અંદર વ્યક્તિને તમને એને એના એડ્રેસ દ્વારા ઓળખી કાઢો એવીને એવી રીતે આ બ્રહ્મને પણ એના એડ્રેસ દ્વારા ઓળખી કાઢો એ જ્યાં રહેતા હોય ત્યાં એનાથી એની એ વિશેષતાથી યુક્ત થયા બસ તો કે બુદ્ધિરૂપી ગુફાવાળા બ્રહ્મ એનાથી એને સંબંધ છે બ્રહ્મને ક્યાં સંબંધ છે બુદ્ધિરૂપી ગુફા સાથે સંબંધ છે એ માટે ત્યાં એનું ઓળખો આ ઉપલબ્ધિ આનું નામ પ્રવેશ બીજું કયો પ્રવેશ વસ્તુને જ્યાં જ રહેલા છે ત્યાં ઓળખો તો પછી એનો અર્થ કે ત્યાં એ પ્રવેશેલા છે નક્કી થઈ ગયું સંબંધ જે એનું એડ્રેસ છે એ પહેલા જ કહી દીધું છે યુવેદ નિહિતમ ગુહાયમ પરમે શરૂઆતમાં બ્રહ્માનંદ શરૂઆતમાં જ કહી દીધું કે આ બ્રહ્મ બુદ્ધિરૂપી ગુફામાં બેઠેલો છે નિહિતમ એની અંદર રહેલો છે એમ કહ્યું એટલે બ્રહ્મ બુદ્ધિની અંદર બુદ્ધિવૃત્તિમાં બુદ્ધિવૃત્તિ એ બધી જુદી જુદી મનમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એ પ્રત્યેક વૃત્તિ જે છે ત્યાં એ વાસ્તવમાં ચૈતન્યના રૂપે બેઠો છે પ્રત્યેક વૃત્તિ જ્ઞાનવૃત્તિ થઈ જાય છે વૃત્તિ જ્ઞાન બની જાય છે બુદ્ધિની જે તે વૃત્તિ જળ વૃત્તિ જ્ઞાન થઈ જાય છે કયું જગતને ઓળખો છો તમે મેં ના કહ્યું તમને મનમાં ઘટ વૃત્તિ ઉત્પન્ન થઈ પણ ઘટ જ્ઞાન છે ઘડાનું જ્ઞાન થાય છે તમને ઘટ વૃત્તિ તો જડ છે એ તો ડાર્ક અંધકાર જેવી છે એમણે બતાવશે એક સરસ ઉદાહરણ આપે છે પાછળ આગળ આપે છે એટલે ત્યાં તમે ઓળખી શકો છો પ્રત્યેક વૃત્તિ જ્ઞાનવૃત્તિ છે જ્ઞાન 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 બુદ્ધિમાં જ્ઞાન થાય છે તમે એમ કહો છો બુદ્ધિમાં ખાલી બુદ્ધિ બુદ્ધિનું પરિણામ એ તો વૃત્તિ જસ્ટ થોટ નાના નહીં કોગ્નિશન

તસ્માદમાં એ તસ્માદ આત્માન હા આકાશ અસંભૂત એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી જે જગત આવ્યું છે આમ તેમ બધું એનું કારણ બતાવ્યું તમને ખબર છે એટલે એ બ્રહ્માત્મા વાસ્તવની અંદર કારણ કે બ્રહ્મને જાણો છો અહીંયા હેઠળ તો આત્માના રૂપમાં જ જાણો છો ને હા તમે થોડો આત્મા જુદો છે અને બ્રહ્મ જુદો છે એટલે બ્રહ્માત્મા જે છે એ બુદ્ધિની અંદર આ રીતે યોગ્ય રીતે સમજી શકે તો પછી બ્રહ્માત્માને તમે કહો બુદ્ધિ સાથે સંબંધ છે તો એ કયો સંબંધ છે આમ તો બ્રહ્માત્માને કોઈ બીજા સાથે સંબંધ જ નથી કારણ કે બીજું કશું છે જ નહીં બધું બ્રહ્માત્મા છે ને બ્રહ્મા તો કારણ છે બુદ્ધિ વિજ્ઞાનમાંય પણ શું છે બ્રહ્માત્મા એ તો પહેલાં કયું અન્ન આ પંચમહાભૂતો ને એમાંથી પછી આ અન્નમય શરીર આવ્યું પછી પ્રાણમાં એને મનોમાં ને વિજ્ઞાનમાં ને બધું બરાબર એટલે બધું બ્રહ્માત્મા જ છે તો પછી પાછું તમે કહો છો કે આ બુદ્ધિ વિજ્ઞાનમય એની અંદર બેઠેલો છે તો આ વિજ્ઞાનમાં ક્યાંથી આવ્યું પાછું વિજ્ઞાનમાં કોણે બનાવ્યું બુદ્ધિ કોણે બનાવી અરે એ જ બુદ્ધિ છે બ્રહ્માત્મા જ બુદ્ધિ છે અને એ જ બ્રહ્માત્મા બુદ્ધિનું સર્જન કરીને બુદ્ધિમાં ઉપલબ્ધ બને છે બુદ્ધિમાં આ રીતે બુદ્ધિ વૃત્તિઓને પ્રકાશિત કરે છે સાક્ષીના અને એટલે વાસ્તવમાં ખરેખર સંબંધિત ના કહેવાય જો બુદ્ધિ અલગ હોય અને બ્રહ્મા બ્રહ્મ અલગ હોય તો એની વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત કરી શકાય બે બે અલગ વસ્તુ વચ્ચે સ્થાપિત કરી શકો સંબંધ એટલે સંબંધ માટે બે વસ્તુ જોઈએ પણ હવે બુદ્ધિ જ બ્રહ્મ હોય તો પછી બ્રહ્મ બુદ્ધિ બુદ્ધિરૂપે જ હો રહેલો હોય બ્રહ્માત્મા કોમ તો પછી બ્રહ્મ બુદ્ધિમાં ઉપલબ્ધ છે બુદ્ધિ સાથે સંબંધિત છે તમે તો એવું કહો છો તો એ કયો સંબંધ તો પછી એટલે પછી આપણે ધીમે રહીને કહેવું પડે એક જ સંબંધ છે જેને સંબંધ ન કહેવાય પણ તું કહેવા ખાતર કહેવાય અને એ છે સત્ય મિથ્યાનો સંબંધ જેવી રીતે તમે માટી અને ઘડાનો સંબંધ કહો એવી રીતે જેવી રીતે જળ અને તરંગનો સંબંધ કહો એવી રીતે જેવી રીતે સોનું અને ગરેણાનો સંબંધ કહો એવી રીતે એવી રીતે ટેબલ અને લાકડાનો સંબંધ કોઈ એવો હા કાર્ય કારણ સંબંધ થયો ને એટલે કાર્યકારણ સંબંધ એટલે આ બ્રહ્માત્માએ બધી વસ્તુનું સર્જન કરીને બુદ્ધિ સહિત અને હવે એ ત્યાં ઉપલબ્ધ બને છે ત્યાં એ ઉપલબ્ધ એટલે ત્યાં એને તમે ઓળખી શકો છો એ જગત કારણ બ્રહ્મને જે બુદ્ધિનું પણ કારણ છે એ બ્રહ્મને ત્યાં તમે તમે ક્યાં ઓળખી શકો છો બુદ્ધિમાં ઓળખી શકો એ જગતનું કારણ બ્રહ્મા આવું સત્ય જ્ઞાન ખરેખર સાચે સાચ સંબંધ ના હોઈ શકે કાર્ય ટેબલ નામની સ્વતંત્ર વસ્તુ જ નથી લાકડાથી નહી તો તમે કહો તમે કહો કાર્ય કારણ સંબંધ પણ કાર્યકારણ સંબંધ એટલે જરાક તપાસ તો કરો અંદર કયો પ્રકારનો સંબંધ છે સત્ય મિથ્યાનો સંબંધ છે કારણ સત્ય કાર્ય મિથ્યા એટલે આ આપણે તદ્દન સંબંધ નથી એવું નથી કહેતા પરંતુ સત્ય મિથ્યાનો સંબંધ છે એટલે કાર્યકારણ સંબંધને કેવા પ્રકારનો કહેવાય ખબર કે એ નથી એવું ના કહેવાય અને છે એવું ના કહેવાય કારણ કે જે તે તમે કહો કે સમજી પણ જો ટેબલ ને લાકડા વચ્ચે કોઈ સંબંધ ના હોય તો પછી ખાલી લાકડું જ કોને હવે લાકડું ના કહેવાય જો લાકડું જ કહું ટેબલ નામની વસ્તુ જ નથી એમ કહું તો પછી એ વાસ્તવમાં તમે એના પર પુસ્તક કેવી રીતે મૂકી શકો લાકડા પર પુસ્તક નથી મૂકતા ને ખરાબ પુસ્તક મૂકો છો ટેબલ પર મૂકો છો ને જો લાકડા પર મૂકાતું હોય તો લાકડું જ ખરીદીને એને જ લાકડાને જ તમારા લેપટોપને મૂકવા માટે તમારો ચાના કપને મૂકવા માટે એ લાકડાને જ વાપરો ને શા માટે કાર્પેન્ટરને બોલાવવાની જરૂર ખોટા પૈસા આપવાની જરૂર શું છે સમજો આ વસ્તુ એટલે લાકડું લાવીને પછી પાસે તમે બોલાવો છો પહેલાં સુથારને પૈસા આપો છો અને એની પાસે બનાવડાવો છો ટેબલ એટલે ટેબલનો ઉપયોગ છે લાકડાનો ઉપયોગ નથી જે ઉપયોગ તમે ટેબલનો કરો છો એ ઉપયોગ તમને તમે લાકડાનો નહીં કરી શકો જોઈ લો લાકડું લાવીને તમે આ રીતે અત્યારે જે જે ઉપયોગ હું જે ટેબલનો કરું છું જાગૃત કાળે એ ઉપયોગ તમે લાકડાનો કરી શકતા હો તો બતાવજો નહીં કરી શકો હા હા લાકડાના તો ખાલી આમ પાટિયા લઈ આવે આમ કોઈ ઉપયોગમાં ના આવે કોઈ પુસ્તકે ઉપર ના રહે ને એને પણ લેપટોપે ના રહે ને કશું ના રહે આજે અત્યારે આમ આ બધું આટલી બધી વસ્તુઓ અહીં જે પડી છે ચાના કપથી માંડીને જે હું નથી રાખતો ચાનો કપ ડોન્ટ વરી કોઈ દિવસ હું નથી મૂકતો પણ કહું એક્ઝામ્પલ આપવા માટે તમને કહું છું તમને નહીં થતા કે ચાના એઠા કપ મૂકી દે સામે ટેબલ પર જ્યાંથી ભણાવે ત્યાં નથી ભાઈ નથી ચીન પણ આ તમને ઉદાહરણ આપવા માટે છે તમારું ભલું પૂછું કે ગમે તે વિચારી લો તમે તો એટલે કહેવાનો આશય મારો એવો છે જે ઉપયોગ તમે ટેબલનો કરો છો એ ઉપયોગ તમે લાકડાનો નહીં કરી શકો જે ઉપયોગ તમે ઘરેણાનો કરો છો એ ઉપયોગ તમે સોનાનો નહીં કરી શકો હા તમે લઈ આવો સોનું ત્રિભુન ભીમજીમાંથી અને પહેરી લો હાથમાં કે અહીંયા કે અહીંયા અહીંયા પહેરી લો બિસ્કિટ જ દસ ગ્રામનું લાઈન પે આમ દોરીથી આવે એ કરીને બાંધીને પહેરો એ નહીં કરો પત એવું કરશો તો આખી દુનિયા હસશે તમારે એટલે જે ઉપયોગ ઘરેણાંનો કરો છો એ ઉપયોગ સોનાનો નહીં જ કરી શકો માટે કંઈક તફાવત ગણવો પડશે ને એમ મારું કેવું છે જો કંઈક તફાવત ગણો પછી મેં વચ્ચેનો સંબંધ પાછો આવશે હં આવે જ ને પછી એટલે વાસ્તવની અંદર જે ઉપયોગ કપનો કરો એ ઉપયોગ પ્લાસ્ટિકનો નહીં કરી શકો જો ઉપયોગ તમે ઘડાનો કરો એ ઉપયોગ માટીનો નહીં કરી શકો નક્કી છે એમ શંકા જ નથી એટલે વાસ્તવની અંદર પછી નામ કાર્ય નામની વસ્તુ થઈ અને કારણ પેલું એનું માટી કારણ ને ઘડો કાર્ય બગીર એટલે હો તો પછી માટી અમને માટી એ છે ને ઘડો એ છે બે સ્વતંત્ર વસ્તુ થઈ માટી ગળામાં તો હું નહીં બોલું પણ જેવું તો પાછું ઘરેણા સોનામ બોલશો એટલે હું તરત પછી કહીશ કારણ કે મારો મને રસ છે એની અંદર એટલે હવે પછી હું તમને ધીમે રહીને કહીશ સારું ત્યારે બે વસ્તુઓ હોય ખરેખર તો ઘરેણું તમે લઈ જાઓ ને સોનું હું લઈ જાઉં છું ત્યાં તમે કહેશો સ્વામી આમ તો બધી વાતો વૈરાગ્યની કરો છો હવે તમારે સોનું જોઈએ છે જે ઉપયોગ ઘરેણાનો કરો છો એ સોનાનો નથી માટે ઘરેણા નામની વસ્તુ છે ને સોના નામની વસ્તુ છે માટે ઘરેણું સોનું બે વસ્તુ છે બે હો તો એક તમે અરું એકમાં અરું એ પાછું નથી એટલે સંબંધ નથી એવું લાગે છે સંબંધ નથી તો પછી ઘરે સોનું એક જ હોય તો પછી ઘડાઈ આપવાની સોના પાસે સોની પાસે જવાની ક્યાં જરૂર છે આનું નામ સદ અનિર્વચનીય ઘરેણા ને સોના વચ્ચે સંબંધ છે કે નથી નક્કી ના થાય સત્ય મિથ્યા વચ્ચે આવી વસ્તુ છે સત્ય સત્યમિથ્યા સંબંધ આવો છે કાર્ય કારણ સંબંધ આવો છે મિથ્યા સંબંધ છે સદા સદભ્યા મનિર્વચનીય સંબંધ છે એવું ન કહેવાય નથી એવું ના કહેવાય સંબંધ નામની વસ્તુ જ નથી બે એક જ વસ્તુ છે સંબંધમાં બે જોઈએ ને તમે કહો સંબંધ નથી મતલબ બે એક જ વસ્તુ છે ઘરેણું સોનું એક જ વસ્તુ છે એવું નથી આ રીતે કાપાને પ્લાસ્ટિક એક વસ્તુ નથી એટલે તો તો પછી બે વસ્તુ છે ના બે વસ્તુ નથી બે હોય તમે એક લઈ જાઓ એવું નથી આવો સંબંધ અને જગત વચ્ચે છે છે અને બુદ્ધિ વચ્ચે સત્યમિથ્યા સમજી સમજો આ બ્રહ્મને ઓળખવા માટે જઈ રહ્યા છીએ આપણે સાક્ષીના રૂપમાં જ એટલે આ સાક્ષી લોકો કે છે કે સાક્ષી ભાવ આવે અરે શું સાક્ષી ભાવ આવે સેના સાક્ષી ભાવ સાક્ષી ભાવ તો મનની વસ્તુ છે એ એક પાછી એક બીજી વૃત્તિ છે સાચો સાક્ષી આ રીતે નથી ઓળખાતો સાચો સાક્ષી તો સાક્ષી જ છે સાક્ષી ભાવ નહીં એ ભાવ આવે છે ને ભાવ જતો રહે જ પાછો સમજી ગયો સાક્ષી ભાવ ગયો ચાલો એ તો એ સાક્ષી ભાવવાળા જુદા છે બધા બહુ મોટું ફોલોઈંગ છે એમનું પરંતુ એ અહીંયા કોઈ સાક્ષી ભાવની વાત નથી તમે સાક્ષીના રૂપમાં રહેલા છે એ ઓળખવાનું છે બસ આટલું જ છે તમે ઓળખતા નથી એ તકલીફ છે ઘણી વાર તમે એનો નિર્દેશ કરો છો પણ છતાંય તમને એ સાક્ષી છે એ ખબર નથી બસ આટલી તકલીફ છે આટલી જ વાત છે સાક્ષી તો સ્વરૂપ જ છે આત્માનું સાક્ષી ભાવ જો વસ્તુ અવર જવર કરતી હતો તો પછી મનની વૃત્તિ થઈ ગઈ એટલે લોકો સાક્ષી ભાવની વાતો કરે છે એ સાક્ષી ભાવ તો વાસ્તવની અંદર આવે છે ને જાય છે સમજી હજુ નથી આવ્યો સાક્ષી ભાવ તમે ધ્યાન કરાવો તો એમાં હું સાક્ષી ભાવમાં જાઉં એ ભાવ જ બતાવે છે વૃત્તિ છે અને પછી પાછો જતો રહે છે તો તમે વૃત્તિ હોય એ જ જાય જે વસ્તુ સ્વરૂપ હોય કેવી રીતે જાય કદી ના જાય તો સ્વરૂપ જો સાક્ષી હોય તો પછી હંમેશા સાક્ષી જ છે હું ઓળખતો નથી એ એ ઓળખવાની વાત કરે છે આ બુદ્ધિમાં સાક્ષી રૂપે જ બેઠેલો છે એમ કે છે આ બ્રહ્મ જ વાસ્તવની અંદર જે જગતનું કારણ છે એ જ અહીંયા બુદ્ધિમાં સાક્ષી રૂપે બેઠેલો છે એમ છે અહીંયા બુદ્ધિમાં મતલબ એનો પ્રવેશ થયેલો જ છે બુદ્ધિમાં એ ત્યાં એનું તમે ઓળખી શકો છો અને બુદ્ધિથી સંબંધિત છે બુદ્ધિથી સંબંધિત એટલે આ રીતે સત્યમિથ્યા સંબંધ બુદ્ધિથી સંબંધિત થઈને ઓળખી શકો છો બુદ્ધિમાં એક એક વૃત્તિ છે એ વૃત્તિ પ્રકાશી રહી છે પ્રકાશિત વૃત્તિ કે પ્રત્યેક વૃત્તિ પ્રકાશિત તો સમજી બે વસ્તુ તો થાય ને વૃત્તિ અને વૃત્તિનો પ્રકાશ હા પણ બુદ્ધિ પોતે જ બ્રહ્માત્મા છે તો એટલે બુદ્ધિ જ છે અને એના પ્રકાશના રૂપની અંદર વાસ્તવિક સ્વરૂપનું જે પ્રકાશ છે ના રૂપમાં પણ એ ત્યાં જ બેઠેલું છે એટલે ભાષ્યકાર વાસ્તવમાં આ બુદ્ધિ સંબંધ જે છે એ બુદ્ધિ સંબંધ વાસ્તવમાં આ રીતે બ્રહ્માનો ને ઓળખવા માટેનો કારણ બતાવે છે આપણે હમણાં જોઈએ છે સન્નિકર્ષાત આગળ કે છે એ સન્નિકર્ષાત કે એટલે આ બુદ્ધિ જે છે એ બ્રહ્માત્માની અત્યંત નજીક છે હોય જ નહીં પેલું ઘરેણું સોનાની અત્યંત નજીક છે એવું જ એક બરાબર જ છે એવું જ છે મિથ્યા વસ્તુ સત્યથી કેવી રીતે દૂર હોય જેવી રીતે પેલું માટી ઘડાની અત્યંત નજીક છે એમાં બુદ્ધિની અત્યંત નજીક છે શું બ્રહ્માત્મા અને પાછું શું છે આચાર્ય કે છે અવભાસાત્ અવભાસાત્મકત્વ એ બુદ્ધિની અત્યંત નજીક એટલે બુદ્ધિના રૂપમાં એટલે કે બુદ્ધિ વૃત્તિના રૂપમાં પણ એ રહેલો છે અને વૃત્તિને પ્રકાશ અવભાસાત્ અવભાષાત્મકત્વ બુદ્ધ એ પ્રત્યેક વૃત્તિને ભાષિત કરી રહ્યો છે વૃત્તિના રૂપમાં પણ છે અને વૃત્તિને ભાષિત પણ કરે છે એટલે એટલે હવે હવે અહીંયા એવું આવ્યું પેલું છોડી દેવા જેમ કે વસ્તુ આ રૂમની અંદર છે બધી અને પેલો લેમ્પ પ્રકાશિત કરે છે એવું ન થયું કેમ કારણ કે લેમ્પ દૂર છે હું અહીંયા છું લેમ્પ ત્યાં છે દિવાલ આ બાજુ છે એવું નથી આ સત્ય સત્યમિથ્યા છે અહીંયા સત્યમિથ્યા નથી જે જેટલી સત્તા આ આ જેટલી સત્યતા જેટલી લેમ્પની છે એટલી જ સત્યતા શરીરની છે પ્રકાશક પ્રકાશ્ય સંબંધ છે અહીંયા સત્યમિથ્યા સંબંધ નથી કાર્યકારણ સંબંધ નથી હા પ્રકાશમાંથી મારું શરીર આવેલું નથી આ ટ્યુબલાઇટનો પ્રકાશ છે એમાંથી સ્વામીજીનું શરીર ઉત્પન્ન નથી એટલે સમજજો આ બધું આ આ કારણ કે આવું આવે ને અવભાષકમાં એને અવભાષિત કરે છે એટલે આપણને થાય કે આ વૃત્તિઓ આમ જઈ રહી છે પણ ફિલ્મની અંદર પેલા બધા ફિલ્મ ચાલતી હોય ને ફિલ્મ આમ જઈ રહી હોય અને પેલો લેમ્પ હોય ત્યાં એ લેમ્પ એના પ્રકાશ એના પર પડે એક 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 આમ ફિલ્મ પેલી ફ્રેમ રીલ હે ને એ ફિલ્મમાં ને આખી આમ જઈ રહી હોય એક પછી એક ફ્રેમ અને આ એને અવભાસિત કરતો રહે એવી રીતે આપણી બુદ્ધિવૃત્તિઓ બધી ફ્રેમ જેવી છે સતત ચાલે જ છે બધી એક પછી એક પછી એક પછી એક વૃત્તિઓ છે સતત સતત ચાલે સતત જાગ્રત કાળે અને આ અંદર બેઠો છે બુદ્ધિમાં બ્રહ્મા કે આત્મા સાક્ષીના રૂપમાં અને આ રીતે એના બધાને પ્રકાશિત કરે છે એવું નહીં સન્નિકર્ષાત બુદ્ધિ જ પોતે જ બ્રહ્મ છે સમગ્ર જગતનું કારણ છે એટલે બુદ્ધિવૃત્તિ પણ બ્રહ્મ જ છે અને માટે બુદ્ધિવૃત્તિ જ બ્રહ્મ છે પણ બુદ્ધિવૃત્તિ એવી છે કે ત્યાં બ્રહ્મ ભાષિત થાય છે એટલે બુદ્ધિવૃત્તિ ભાષિત થાય છે કારણ કે એટલે આ તો છે ને જેવું હવે પછી આ બીજું ઉદાહરણ લાવવું પડે જે શું કરો કારણ કે આનું બીજું કોઈ ઉદાહરણ જ નથી એટલે બધી વસ્તુઓ પ્રકાશિત થાય છે એ આત્માથી જ પ્રકાશિત થઈ રહી છે પરંતુ બુદ્ધિવૃત્તિ જે છે ને એ પેલા દર્પણ જેવી છે એટલે દર્પણે એ પણ જગતની જેમ એ પ્રકાશિત પ્રકાશિત છે પણ સાથે સાથે દર્પણમાં સૂર્ય જગતનો પ્રકાશક સૂર્ય દર્પણની અંદર અવપાછો અભાસિત થાય છે સમજી ગયા તમે એટલે એના કારણે પછી બુદ્ધિવૃત્તિ પ્રકાશક બની જાય છે જેવી રીતે દર્પણ પ્રકાશક બની પાછો જગત બધું પ્રકાશિત થાય પણ પ્રકાશક નથી બની શકતું જ્યારે સૂર્ય થી પ્રકાશિત દર્પણ પ્રકાશક બને છે કારણ કે અંદર સૂર્ય પોતે જ અવભાષિત થઈ જાય છે સમજી ગયા એવી રીતે પ્રત્યેક બુદ્ધિ વૃત્તિ જે છે એ બ્રહ્મ જ છે પરંતુ એ બ્રહ્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એ ત્યાં અવભાસ એના એને એ એ ચિદાભાસ જેને કહીએ આપણે એના એ ચિદાભાસના પ્રકાશની અંદર એ બુદ્ધિવૃત્તિ પ્રકાશે છે માટે બુદ્ધિવૃત્તિ અને એ ચિદાભાસ એને તમે છૂટા ન પાડી શકો તમે દર્પણ અને પેલા સૂર્યના પ્રતિબિંબને છૂટા ન પાડી શકો એવી રીતે બુદ્ધિવૃત્તિ અને ચિદાભાસને તમે છૂટા ન પાડી શકો એટલે બુદ્ધિવૃત્તિ વત્તા ચિદાભાસ ચૈતન્યથી જ આવૃત્તિ ચિદાભાસ ગણશો એટલે વળી પાસે સ્વામીજી કહું ચિદાભાસ એટલે ચૈતન્ય ક્યાંક દૂર આ પાછું આવું નહીં પરંતુ એ ચૈતન્યથી જ વ્યાપ્ત છે ને બુદ્ધિ બ્રહ્મથી જ વ્યાપ્ત છે કારણથી જ વ્યાપ્ત હોય કાર્ય એટલે કાર્ય જે છે બુદ્ધિવૃત્તિ છે કે બુદ્ધિ પણ બુદ્ધિવૃત્તિ ગણવાની કારણ કે બુદ્ધિ એટલે વૃત્તિના રૂપમાં જ આપણે તો જો ઓળખવાના છીએ ને છેવટે તો એટલે આ રીતે વૃત્તિ જે છે એ તો બ્રહ્મ છે જ પરંતુ એ બ્રહ્મ ત્યાં પ્રકાશિત થયું પ્રતિબિંબિત થયું બુદ્ધિવૃત્તિમાં કારણ કે સ્વચ્છ દ્રવ્ય છે અને એ જે પ્રકાશિત થયું બ્રહ્મ એના પ્રકાશમાં બુદ્ધિવૃત્તિ પ્રકાશે છે બુદ્ધિવૃત્તિને તમે છૂટા ના પાડી શકો માટે તમારે બુદ્ધિવૃત્તિમાં પેલું આમ બ્રહ્મનું પ્રતિબિંબ પડી રહ્યું છે એવી રીતે નહીં જોવાનું બુદ્ધિવૃત્તિ પ્રત્યેક બુદ્ધિવૃત્તિ એ જ્ઞાનવૃત્તિ છે બસ એવી જ્ઞાન જ વાસ્તવમાં હું છું પ્રત્યેક વૃત્તિનો પ્રકાશક વૃત્તિનો સાક્ષી જેને કારણે આ બધી આ જ્ઞાનવૃત્તિ રહેલી છે એ પ્રત્યેક જ્ઞાનવૃત્તિમાં રહેલું જ્ઞાન હું છું બસ આ આનું નામ જ્ઞાન એના સાક્ષી રૂપે હું બેઠું છું આ રીતે સાક્ષી ગણાય છે જગત કારણ બ્રહ્મ આ રીતે વાસ્તવમાં ઓળખી શકાય છે આજુ બધું ઘણું આવવાનું છે પરંતુ આ તો પહેલેથી તમને કહી દઉં એટલે વાસ્તવમાં કારણ કે પ્રકાશ એ જ કારણ કે હું પ્રકાશ સ્વરૂપ છું ચૈતન્ય સ્વરૂપ છું જ્ઞાન સ્વરૂપ છું માટે એટલે બુદ્ધિનો પ્રકાશ જે છે બુદ્ધિ તમને જે પ્રત્યેક બુદ્ધિવૃત્તિ જે છે જ્ઞાન વૃત્તિ જણાય છે તો વાસ્તવમાં એ શેના કારણે છે આત્માને કારણે છે સાક્ષીને કારણે છે કારણ કે ચેતન સ્વરૂપ છે માટે બુદ્ધિવૃત્તિ ચેતન છે સમગ્ર બુદ્ધિ બુદ્ધિ ચેતનવંતી છે બુદ્ધિવૃત્તિ એ ચેતનવંતી છે હવે એમાં તમે પેલું ચિદાભાસ કહો કે સીધે સીધું ચૈતન્યથી કહો જે કેવો એ કહો તમે કહો કે સૂર્ય દ્વારા જ વાસ્તવની અંદર આ દર્પણ જે છે પ્રકાશક બને છે એમ કહો અથવા સૂર્ય પ્રતિબિંબિત થયો એની પ્રકા દર્પણમાં અને એના દ્વારા દર્પણ પ્રકાશક બન્યો એમ કહો જે કહેવું એ કહો બરાબર છે એટલે આ રીતે વાસ્તવની અંદર તમારે કેવી રીતે ઓળખવાનું છે એ સમગ્ર જગત નું કારણ બ્રહ્મા બુદ્ધિમાં ઓળખી શકાય છે પણ કઈ રીતે પ્રત્યેક બુદ્ધિ વૃત્તિ વાસ્તવમાં જ્ઞાનવૃત્તિ છે એ જ્ઞાનવૃત્તિ એ વાસ્તવમાં એ પ્રત્યેક વૃત્તિ જ્ઞાનથી જ આવૃત્ત છે વૃત્તિના રૂપમાં એ બ્રહ્મ જ છે અને વૃત્તિ પરંતુ પ્રત્યેક વૃત્તિ દર્પણ જેવી છે અને ત્યાં બ્રહ્મા ઉપલબ્ધ બને છે બ્રહ્મને ઓળખી શકાય છે બરાબર છે આ રીતે ઓળખવાનું એટલે તમે વૃત્તિને તમે છૂટી પાડવાની જરૂર નથી વૃત્તિ મિથ્યા છે તમે સમજી ગયા છો વૃત્તિ મિથ્યા છે વૃત્તિ એટલે આ લોકો બધા છે ને તકલીફમાં મુકાય છે આ યોગવાળા મુશ્કેલી મુકાય છે આત્માને જાણવો હોય તો બધી વૃત્તિઓને શાંત કરી દો આ વૃત્તિ જ અવરોધરૂપ છે અરે અવરોધરૂપ નથી વૃત્તિ મિથ્યા છે वृत्ति मिथ्या माटे वास्तव में वृत्ति प्रत्येक वृत्ति ज्ञान वृत्ति छे ये ज्ञान ज छो आ रीते माटे आत्मा ने माटे स्पेशल वृत्ति स्पेशल प्रकार वि, नो विचार जरूर नथी प्रत्येक वृत्ति द्वारा प्रतिबोध विदितम मतम के याद करो प्रतिबोध विदितम बोध करो एट वृत्ति वत्ता चैतन्य વૃત્તિ વધતા ચૈતન્ય કહું છું સત્યવિતતા મિથ્યા ઘરેણું વત્તા સોના જેવી વાત છે પ્લીઝ સમજજો આ વસ્તુ બે સત્ય વસ્તુ નથી મેં તમને પહેલાં કહી દીધું ફરી કહું છું એટલે વાસ્તવની અંદર એ ચૈતન્ય દ્વારા જ વાસ્તવમાં તમે વૃત્તિ રહેલી છે ખબર પડે છે બહુ સરસ ઉદાહરણ આપવાના જઈ રહ્યા છે હવે એટલે વૃત્તિ વત્તા ચૈતન્ય આમ ન ગણશો જેમ પેલો પ્રકાશ વત્તા શરીર એવું નહીં અહીંયા બે છે જ નહીં સત્યમિથ્યા યાદ રાખો બરાબર એટલે વૃત્તિ જે છે એનું અસ્તિત્વ જ તમને આ ચૈતન્યથી ખબર પડે છે સત્ય દ્વારા જ અસ્તિત્વ હોય ને એટલે પરંતુ વૃત્તિ તો પછી બધી વસ્તુઓ છે હા પરંતુ એમાં ચૈતન્ય ઉપલબ્ધ નથી બનતું હવે હું તમને કહું કે લો આ આ ચૈતન્યથી વ્યાપ્ત છે ઓળખી લો અહીંયા તમે કહો શું સ્વામીજીમાં શું ઓળખવાનું જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપમાં ક્યાં તમને ચેતનતા જણાય છે સમજી ગયા તમે એ દ્રષ્ટિ આ બુદ્ધિવ વિશેષ થઈ જાય છે જેવી રીતે બધું જ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થતું હોય પરંતુ એ જેનાથી બધું પ્રકાશિત થાય છે કેવો છે તો પછી તમે પેલા દર્પણમાં નજર કરો હા આવો છે દર્પણની અંદર એ સ્પષ્ટ અભિવ્યક્ત થયો અને એને કારણે દર્પણે પ્રકાશક બની ગયું એવી રીતે આ સમગ્ર જગતનું કારણ બ્રહ્મ જે છે એ વાસ્તવની અંદર બધે ઉપલબ્ધ જ હોય ને પરંતુ એને અહીંયા બુદ્ધિવૃત્તિમાં જ ઓળખવાનું કહે છે કારણ કે બુદ્ધિવૃત્તિમાં એ સ્પષ્ટ અભિવ્યક્ત થાય છે અને એના થકી જે બુદ્ધિવૃત્તિનું અસ્તિત્વની બધી ખબર પડે છે નેચરલી એના જેવી વસ્તુ છે ચાલો આગળ પછી છે ચર્ચા આપ પછી કરીશું ઓમ પૂર્ણ મ પૂર્ણ મિ ધમ પૂર્ણમાદાય પૂર્ણ મુદચ્યતે તે ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ